અમીરગઢ તાલુકાના ધનપુરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં આરોગ્ય કર્મી તરીકે ફરજ બજાવી રહેલા પ્રકાશ સાધુનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા સમગ્ર અમીરગઢ તાલુકામાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. તો બીજી બાજુ ધનપુરા ગામને કન્ટેનમેન્ટ તરીકે જાહેર કરવામાં આવ્યું છે. તો બીજી બાજુ અમીરગઢ તાલુકાના 8 જેટલા ગામોને બફર ઝોન તરીકે જાહેર કરવામાં આવ્યા છે. ધનપુરા ગામ પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું છે. તો બીજી બાજુ ગઈકાલે આરોગ્ય કર્મીને કોરોનાના પોઝિટિવ કેસને લઈ સમગ્ર આરોગ્ય વિભાગમાં પણ ભયનો માહોલ ફેલાયો છે. તો બીજી બાજુ અમીરગઢ આરોગ્ય વિભાગે પણ અત્યાર સુધી કોઈ પણ કોરોનાના સેમ્પલો લીધા નથી, જેને લઈને આરોગ્ય કર્મી સહિત અમીરગઢ તાલુકામાં પણ લોકોમાં ભય ફેલાયો છે. કોરોનાના કેર વચ્ચે બનાસકાંઠા જિલ્લાનો અમીરગઢ તાલુકો પણ બાકાત નથી રહ્યો. વાત કરવામાં આવે તો અમીરગઢ તાલુકાના ધનપુરા પીએસસીની, આપ જોઈ શકો છો કે અમીરગઢ તાલુકાના ધનપુરા પીએસસીમાં ગઈકાલે આરોગ્ય કર્મીને કોરોનાનો પોઝિટિવ કેસ આવતા સમગ્ર આરોગ્ય તંત્ર પણ હરકતમાં આવી ગયું છે અને અમીરગઢ વાસીઓમાં પણ ભયનો માહોલ પેદા થઈ ગયો છે. આપ જોઈ શકો છો કે ગઈકાલે અહીં કોરોનાના પોઝિટિવ કેસને લઈને સમગ્ર અમીરગઢ તાલુકાની અંદર કોરોનાના કેસને લઈને સમગ્ર અમીરગઢ તાલુકાની અંદર ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. સાથે સાથે તંત્ર દ્વારા 8 જેટલા ગામને અહીં બફર ઝોન જાહેર કરી દેવામાં આવ્યા છે. આરોગ્ય કર્મી દ્વારા જ્યારે મીડિયાને માહિતી માંગવામાં આવી રહી છે તો સ્થાનિક આરોગ્ય કર્મચારી દ્વારા માહિતીથી વંચિત રાખવામાં આવી રહ્યા છે અને અત્યાર સુધી આરોગ્ય કર્મીઓએ કોઈ પણ જાતના અન્ય સેમ્પલો લીધેલ નથી, જેને લઈને અમીરગઢ વાસીમાં પણ એક ભયનું વાતાવરણ ઊભું થયું છે. રામલાલ મીણા, બીકે ન્યૂઝ ચેનલ, અમીરગઢ.